નમસ્તે, આજે આપણે ધોરણ છ પ્રકરણ ત્રણ સંખ્યા સાથે રમતમાં અવિભાજ્ય અવયવ શોધતા શીખીશું. આપણે અવયવ વૃક્ષની મદદથી અવિભાજ્ય અવયવો શોધીએ. અવયવ વૃક્ષને આપણે ઇંગ્લિશમાં ફેક્ટેડ ટ્રી કહી શકીએ. તો અહીંયા મેં તમને આઠ લખેલા છે, જોઈ શકો છો. તો આપણે આઠના કોઈ પણ બે અવયવો બોલો. તો આઠના કોઈ પણ બે અવયવો આપણે લખી દઈએ. સમજો કે ચાર દૂ આઠ, ચાર દૂ આઠ તમે લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે એ અવિભાજ્ય સંખ્યા છે. હજી આપણે ચારના અવયવ પાડીશું. તો બે ગુણ્યા બે, બે દૂ ચાર થાય, બે દૂ ચાર થશે. તો હવે તમે જોઈ શકો છો કે આગળ બેના કોઈ અવયવ પડે નહીં. તો અહીંયા આઠના અવિભાજ્ય અવયવો તમને પડી ગયા, બે બે અને બે. તો તમે લખી શકો કે આઠના અવિભાજ્ય અવયવો કયા કયા મળ્યા. તો બે ગુણ્યા બે ગુણ્યા બે, આ રીતે આપણે આઠના અવિભાજ્ય અવયવો લખી શકીએ. એ જ રીતે આપણે અહીંયા બારના શોધીએ. તો બારના કોઈ પણ બે અવયવ બોલો. તો કોઈ કહેશે કે ચાર તરી બાર, ચાર તરી બાર. હવે ત્રણના અવયવ પડે નહીં. ચારના અવયવો બે દૂ ચાર, બે દૂ ચાર થશે. તો આપણે બારના અવિભાજ્ય અવયવો તમને અહીંયા મળી ગયા, બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ. આપણે લખી દઈએ કે બારના અવિભાજ્ય અવયવો કયા મળ્યા. તો તમે લખશો કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ. તો આ રીતે આપણને બારના અવિભાજ્ય અવયવો મળી ગયા. હજી કોઈ બારના અવયવો બીજી રીતે પણ આપણે પાડી શકીએ. કોઈ એમ કે બારના મારે અવયવો છ દૂ બાર પાડવા છે. તો છ દૂ બાર પણ થાય. હવે તમે છના અવયવો હજી પણ પડશે. છના અવયવો ત્રણ દૂ છ થશે. તો તમે બારના અવિભાજ્ય અવયવોમાં અહીંયા પણ તમને બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ મળ્યા. કોઈ પણ રીતે તમે પાડો, જવાબ આપણો સરખો જ મળે. તો આ રીતે તમે ગમે તે રીતે બારના અવિભાજ્ય અવયવો શોધી શકો. હવે આપણે આગળ બીજી સંખ્યાઓ જોઈશું. આપણે સોળના પાડીશું. તો સોળના બે અવયવો આપણે કોઈ એમ કે મારે ચાર ગુણ્યા ચાર ચોગુ ચોગુ સોળ લખવા છે. તો ચારને ચાર પાડી શકો. હજી ચારના પડે. તો બે ગુણ્યા બે, બે દૂ ચાર. અહીંયા પણ ચારના બે ગુણ્યા બે પડશે. તો આપણે આ રીતે સોળના અવિભાજ્ય અવયવો પાડી શકીએ. કોઈ કે મારે સોળના અવયવો આઠ દૂ સોળ પાડવા છે. તો અહીંયા આઠ ગુણ્યા બે પણ લખી શકે. હજી બેના નહીં પડે, પણ આઠના આપણે પાડશું. તો ચાર દૂ આઠ. હજી પણ ચારના પડશે. તો ચારના પાડશું. તો બે ગુણ્યા બે, તો બે દૂ ચાર. તો આઠના તમે અવિભાજ્ય અવયવો અહીંયા સોળના અવયવો તમે જોઈ શકો છો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. આપણે લખી દઈશું કે સોળના અવિભાજ્ય અવયવો. તમે ગમે તે રીતે અવયવ પાડો, પણ જવાબ સરખો જ મળે. શું મળે આપણને? બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. તો આ રીતે આપણે સોળના અવયવ શોધી શકીએ. હવે આપણે અઠ્યાવીસના શોધીશું. તો અઠ્યાવીસ આપણે સાત ચોક અઠ્યાવીસ લખી શકીએ. સાત ચોક અઠ્યાવીસ. સાતના અવયવો નહીં પાડી કાય, કારણ કે સાત કોઈના ઘડિયામાં આવતો નથી. સાત એકા સાતા. અને ચારના આપણે પાડી શકશું, બે દૂ ચાર. તો અહીંયા તમે સાતના અવયવો ના મળે, એટલે આપણે ચારના પાડી દીધા. ચારના બે ગુણ્યા બે ચાર. તો આમ આપણને અઠ્યાવીસના અવિભાજ્ય અવયવ મળી ગયા.
તમે જોઈ શકો છો 2 × 2 × 7 તો આપણે લખી શકીએ કે 28 ના અવિભાજ્ય અવયવો તમને કયા કયા મળ્યા તો તમે તરત કહેશો કે 2 × 2 × 7 હજી તમે બીજી રીતે પણ પાડી શકો 28 છે તો કોઈ એમ કે મારે 14 × 28 લખવા છે તો 14 પણ લખી શકે તો 14 × 28 લખ્યા હવે 2ના અવયવ પડશે નહીં પણ 14ના પડશે તો 7 × 2 = 7 થશે તો અહીંયા 28ના અવિભાજ્ય અવયવ તમે જોઈ શકો છો કે 2 × 2 × 7 આ રીતે તમે ગમે તે રીતે પાડો પણ અવિભાજ્ય અવયવો એક જ સરખા મળે હવે આપણે તમારે સ્વાધ્યાયમાં એક ઉદાહરણ છે કે 60ના અવિભાજ્ય અવયવ તો 60ના આપણે અવયવ પાડશું કોઈ એમ કે મારે 10 × 60 લખવું છે તો અહીંયા 10ના પણ અવયવ પડે જ્યાં સુધી અવયવ પડે ત્યાં સુધી પાડતા રહેવાનું 2 × 5 = 10 થશે આપણે 6ના પણ પડશે તો 6 × 2 × 3 2 × 3 = 6 પડશે તો આપણને અહીંયા 60ના અવિભાજ્ય અવયવ મળી ગયા તો આપણે લખી શકીએ કે 60ના અવિભાજ્ય અવયવ કયા કયા મળ્યા તમને નાનાથી આપણે શરૂઆત કરશું તો 2 કેટલી વાર છે 2 વખત તો આપણે 2 વખત લખી દઈશું 3 અને 5 તો આપણને 60ના અવયવ મળી ગયા હજી આપણે આને બીજી રીતે શોધીએ કોઈ એમ કે મારે 15 × 60 લખવા છે 15 × 60 તો આ રીતે પણ લખી શકે હજી આપણે 4ના અવયવ પડશે 2 × 2 અને 15ના અવયવ પડશે 3 × 5 3 × 5 = 15 તો પણ તમે ગમે તે રીતે પાડો 60ના અવયવો તમને 2 × 2 × 3 × 5 જ મળે હજી પણ આપણે એક રીત છે કોઈ કે હું 30 × 2 = 60 લખીને કરું તો એ રીતે પણ પડી શકે હવે 2ના પડશે નહીં આપણે 30ના પાડશું તો 15 × 2 = 30 2ના નહીં પડે 15ના પાડશું તો 3 × 5 = 15 તો પણ તમને 60ના અવયવ 2 × 2 × 3 × 5 મળે તમે ગમે તે રીતે શોધી શકો આ રીતે આપણે અવયવ વૃક્ષની મદદથી અવિભાજ્ય અવયવો શોધી શકીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો લાઈક કરજો અને આવા વિડીયો જોતા રહેવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા